नमस्कार दोस्तों, आजना वीडियो में आपने एवा व्यापारी विषे बात करीशू जेमने 600 डॉलर में शुरू करेल कंपनी आजे करे छे अबजोनू टर्नओवर। कहेवाय छे ने कि मोटामां मोटो धंधो पैसा थी नहीं परंतु एक मोटा आइडिया थी मोटो थाय छे। जो तमे आ वात साथे सहमत नथी तो आ वीडियो तमारा माटे छे। तो वात छे पिज्जा हट नी। हाँ, 62 वर्ष पहला एक सपनू हतुं, आजे पिज्जा हट स्वादनी दुनिया में एक मोटू नाम बनी गयू छे। બે અમેરિકન ભાઈઓનું સ્વપ્ન આજે તેમની સફળતાની વાર્તા એક મિસાલ બની ચૂકી છે। વર્ષ 1958માં શરૂ થાય છે। કોલેજમાં અભ્યાસ કરતા બે ભાઈ ડેન અને ફ્રેન્ક કાર્ની અમેરિકાના કેન્સાસમાં વિસિટામાં રહેતા હતા। એક દિવસ તેમના પારિવારિક મિત્ર જ્હોન બેન્ડરે તેમને કહ્યું કે તેમની પિઝાની દુકાન ખોલવી જોઈએ, ધંધા માટે રોકાણ પણ જરૂરી છે। બંને ભાઈઓ તેમની માતા પાસે ગયા। માતાએ $600 આપ્યા। મજેદાર વાત એ છે કે બંને ભાઈઓમાંથી કોઈને પણ પિઝા કેવી રીતે બનાવવા તે આવડતું નહોતું અને ના તો બિઝનેસ ચલાવતા પણ આવડતું હતું। બંને ભાઈઓએ વિસિતામાં 503 સાઉથ બ્લોકમાં દુકાન ખોલવા માટે મકાન ભાડે રાખ્યું હતું। પિઝા બનાવવા માટે સેકન્ડ હેન્ડ સાધનો ખરીદ્યા, જે રાત્રે રેસ્ટોરો ખુલી। બંને ભાઈઓએ સમુદાયના હિતમાં લોકોને પિઝા વેચ્યા। ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે 15 જૂન 1958ના રોજ ખોલવામાં આવેલી નાની દુકાનમાં ઓ 31 ડિસેમ્બર 2019 સુધીમાં વિશ્વભરમાં 18,703 રેસ્ટોરન્ટો હશે અને તે લોકેશનની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી પિઝા ચેઇન બની જશે। બધાએ રેસ્ટોરન્ટની બહાર પિઝા હટનો લોગો જોયો છે। એક લાલ ઝૂંપડા નીચે પહેલા પિઝા અને તેની નીચે હટ અંગ્રેજીમાં લખાયેલું હોય છે અને પછી પીળા રંગની લીટી તેની નીચે હોય છે। ખરેખર જ્યારે કાર્ની બ્રધર્સે પહેલી દુકાનની શરૂઆત કરી ત્યારે 56 ગજની બિલ્ડિંગની બહાર નામ લખવા માટે માત્ર 8 અક્ષરોની જ જગ્યા હતી। આથી તેમણે તેનું નામ આપ્યું પિઝા હટ, જેમાં અંગ્રેજી વર્ણમાલાના 8 જ અક્ષર છે, જેથી આ ખાંચામાં સરળતાથી ફિટ થઈ જાય। એવું કહેવામાં આવે છે કે સખત મહેનતનું ફળ મળે જ છે। પિઝા હટ રેસ્ટોરન્ટે એટલી ઝડપથી પ્રસિદ્ધિ અને વૃદ્ધિ મળી કે એક વર્ષમાં જ 1959માં કેની બધર્સે કેન્સાસના ટોપેકામાં તેમની પ્રથમ ફ્રેન્ચાઇઝી ખોલી। પિઝા હટનું ગાંડ પણ હવે લોકોમાં બોલતું હતું, પૈસા આવતા હતા। હવે બંને ભાઈઓએ વિચાર્યું કે તેઓએ તેમની બ્રાન્ડને આગલા સ્તર પર લઈ જવી જોઈએ। ફ્રેન્ચાઇઝીએ મિત્રો અને સહયોગીઓની સહાયથી વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું, જેના કારણે કાને બ્રધર્સ ધંધાએ વધુ વિસ્તૃત કરી શક્યા। ત્યારબાદ બંને વિચાર્યું કે બિઝનેસની પબ્લિસિટી પણ જરૂરી છે, તેથી તેઓએ તેની જાહેરાત કરી। પિઝા હટની પહેલી જાહેરાત 1967માં ટીવી પર દેખાઈ હતી। 1958માં $600થી શરૂ કરીને એક નાની દુકાન આજે 8.5 અબજ ડોલરની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ છે। કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી લઈને તાઝાનિયાની 5,895 મીટર ઊંચા માઉન્ટ કિલીમંજર સુધી પિઝા ડિલિવર કરી ચૂક્યા છે। 56 ગજની બિલ્ડિંગમાં સૌથી પહેલાં પિઝા હટ શરૂ થયું હતું। આ બિલ્ડિંગને ત્યાંથી લઈને વિશિટા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં સ્થાપિત કરી દીધી છે। હવે આ એક મ્યુઝિયમ છે જેમાં પિઝા હટનો ઇતિહાસ, મજેદાર તથ્ય અને યાદો છે। આ બધું થયું બે ભાઈઓની તણતોડ મહેનત અને એ આઈડિયા જે ખૂબ જ ઓછી મૂડીમાં શરૂ થયો અને ખૂબ જ મોટો બની ગયો। દોસ્તો, અમારા આવા જ નવા વિડીયો જોવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા, વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા। ધન્યવાદ।